ગુડ મોર્નિંગ મિત્રો, ફામે છું. ફામનું વાતાવરણ બહુ સરસ છે અત્યારમાં, અને છોકરાઓ હજુ સૂતા છે. હા, મારી ફાર્મની બધી લાઇફ્સ છે અત્યારે. જુઓ, સામેનો ભાગ બતાવું છું. કેટલું વાંચ્યું પુસ્તક? હે, કોણ છે એના લેખક? ઠીંગડું નામ છે આખું. બહુ સરસ લખે છે દત્તોપંત ઠીંગડેજી, કાર્યકર્તા. સરસ પુસ્તક છે આ. કેળો મસ્ત થઈ છે અહીંયા, હવેલી હતી, કેળા પણ સરસ જ હોય છે એમાં.
ઊંધેડો છે ઉપર જાતો ઉપર છે લઈ આવી દૂધ ને છાસ બને મળી ગયા હે હાલો કાઢો ક્યાં છે જિષ્ણુ લઈ લ્યો તો છાસ દૂધ બેટા જો ઓલી બાજુ રી ઓલી બાજુ રી હાલો રસોઈ બનાવો ઝડપથી ચા બનાવો ચાય બે વખત વધારે બનાવી લેવો કેળું ને હા કેળું માં થોડુંક તણાવ આવી જવું પડે પાણી જોઈ હોત કેળું ને પાણી જોઈ કેળું કેળું વાળ એને બધાને પાણી તો જોઈએ ગાય નું ઘી ને ભાખરી મેમુદા બેન તમે બે જાવ સારું છે ને ઘી છે જોજી ખાવો ને
કેવી રોટલી હોય દુષ્ટ થઈશ તને. હવે આ વિશે મૂકી દેખો. આજે ખેતરની સફાઈ કામકાજ બધું ચાલુ છે. બે ત્રણ દિવસથી આજ એ બધું અમારે વિડીયો પણ બતાવવો છે. જીષ્ણુ કામે જવું ને બેટા, આપણે ચલો વહી જઈએ. હાલો પેલું પિંજરું લઈ આવ્યા. ક્યાં છે અંદર નાખ્યા હોય, જાવ દૂર સડક ઉપર નાખ્યા હોય. કેમ કરવાનું ભાઈ, દીપડો હામો આવે તો જીષ્ણુ કેમ કરવાનું? આમ સડક ની ઓલી બાજુ નાખજો. પકડવું તારે બેટા, પકડી ને બાળકો ને મજા આવી. ઉંદર પછી આ સાપ જોયો. પ્રકારનું પ્રશિક્ષણ છે આ, બાળ મજૂરી નથી. બાળકો જ્ઞાન સાથે ગમત ઉત્સાહ સાથે કામ કરે છે. મોટાઓને થાક લાગે પણ બાળકો ઉત્સાહથી કામ કરે અને આમાં એનું એક પ્રકારનું પ્રાકૃતિક શિક્ષણ મળે છે. આ પ્રકૃતિવાદી કેળવણી કહેવાય રવિન્દ્રનાથ ટાગોરની. બાળકો પાસે આવું કરાવવું પણ એને મજા આવે એવું, આપણા ફાયદા માટે નહીં. નહીં તમને ત્યાં જા જીષ્ણુ આવે છે, ઓલી લઈ જો તમે આગળ જા. તમારે એ જોતી તા લઈ જો, એ જીષ્ણુ ને આપી દે. જા હાલ સાહેબ, હે હાલ એક લાઈન લઈ લે ગમે કાકા. આ દેશી આમરા જંગલના છે. હાવ આગળ વહી જા. બેટા
ભાઈ આગે જા ના, તું આગ બાજુમાં વહી જા. મસ્ત બગીચો થઈ ગયો. આને કહેવાય વ્હાઇટ કોલર જોબ. પાણી ગરમ મૂકી દીધું, થઈ ગયું, નાઈ આવ્યો.